ચોથા વચનામૃતમાં એક અજબ વાત થઈ છે. શ્રીજી મહારાજ કહે છે ભગવાનના ભક્તને, એ પણ કૃપા વાક્ય છે, ભગવાનના ભક્તને પરસ્પર ઈર્ષા ન કરવી. આનંદ સ્વામી સભામાં બોલ્યા, મહારાજ ઈર્ષા તો રહે છે. અહીંયા આગળ ઘણા વાક્ય સમજતા નથી, કેટલા એમ માની લે કે આનંદ સ્વામીને ઈર્ષા રહેતી હશે માયલી કોર, પણ આનંદ સ્વામી અનુભવ બોલ્યા છે કે મહારાજ આમ સત્સંગ સમાજ સામે જોઈએ છીએ ત્યારે દેખાય છે ક્યાંય ક્યાંક ઈર્ષા હોય છે. હવે શ્રીજી મહારાજ છૂટ આપે છે, ઈર્ષા કરવી જ હોય તો નારદજીના જેવી કરવી, બીજી નહીં. પુરાણની કથા સ્વામિનારાયણ ભગવાને કહી છે, નારદજી અને તુંબરુ એ બંને મહાત્મા પ્રસિદ્ધ ઋષિ સંગીતકાર સારામાં સારા, વૈકુંઠમાં ભગવાન લક્ષ્મીનારાયણ પ્રભુની પાસે પહોંચ્યા અને તુંબરુએ ત્યાં સંગીત આદર્યું. ભગવાન રાજી રાજી થઈ ગયા, એટલા બધા ખુશ થઈ ગયા, બક્ષિસો આપી. નારદજીને ઈર્ષા આવી. કોના ઉપર ઈર્ષા આવી? તુંબરુ ઉપર. આણે વળી તંબુરો વગાડ્યો, એમાં વૈકુંઠવાસી નારાયણે એને બક્ષિસો આપી, ત્યારે હું ના શીખું? એ શું ગાતો હતો? અરે હું એવું ગાઉં અને વૈકુંઠમાં આવીને આપણે પણ ઇનામ લઈએ. અને નારદજીએ ચાલુ કરી દીધું સંગીત શીખવાનું. હવે સંગીત શીખવું એ બહુ મોટી મુશ્કેલી, ઉતાવળે ન શીખાય. તમારે કોઈ શાસ્ત્રીય સંગીત શીખવાની ઈચ્છા હોય તો જોજો, વર્ષો નીકળી જાય, મહિનાઓ નહીં વર્ષો ચાલ્યા જાય. સંગીત એવી વસ્તુ છે. બહુ મહેનત કરી નારદજીએ અને પહોંચી ગયા વૈકુંઠમાં. સાજ બધો ગોઠવી અને આલાપ શરૂ કર્યો, આરો અવરો મૂર્છના લય તાલ, એટલો સુંદર ઝમક સાથે ગાયો. અને ભગવાન મુખાડો રૂમાલ દઈને બગાસા ખાય, બગાસા ખાવા માંડે ને કોઈ તમારી વાત સાંભળતા સાંભળતા, ત્યારે બંધ કરી દેવી વાત. હું સભામાં જોતો રહું છું પણ મને કોઈ ભાઈ કહે છે સવારના પૂર્વમાં તો ઊંઘમાંથી ઉઠીને આવ્યા હોઈએ એના બગાસા હોય કથાના નહીં, એટલે ચાલુ રાખું છું, નહીં તો બંધ જ કરી દઉં. ઠાકોરજી બગાસા ખાય, આડું અવળું જુએ, સંગીત પૂરું થયું તો ભગવાને કઈ ઉચ્ચાર કર્યો નહીં. એટલે નારદજી બોલ્યા, કેવું લાગ્યું? ઘણા માણસોને કહ્યું હોય છે મારું ભાષણ કેવું લાગ્યું, એટલે ભાઈ કેવું લાગ્યું એમ પૂછવાનું હોય કોઈ નહીં. માણસની નબળાઈ અહીં છે, તમારી રજૂઆત તમારી કળા બીજાને કેવી લાગી એ બીજાને બોલવા દો, તમારું કાર્ય બોલશે, તમારે બોલવાની જરૂર ન હોય. નારદજી કહે છે પ્રભુ કેવું લાગ્યું? એટલે ભગવાન કહે છે તુંબરુ જેવું નહીં. આહા હા હા, એકદમ નસો ઉતરી ગયો, તુંબડું જેવું નહીં. આહા હા, પાછા ઉપડ્યા. એને વિચાર કર્યો હવે બીજે ક્યાંક ફોર્મ ભરું, મોટી યુનિવર્સિટીમાં. સંગીત પ્રગટ્યું છે ભોળાનાથના ડમરૂમાંથી, તમામ સંગીત મહાદેવજીના ડમરૂના અવાજમાંથી પ્રગટ્યું છે. મહાદેવજી પાસે ગયા અને તપશ્ચર્યા કરી. ભોળાનાથ કહે છે નારદ માગ માગ માગ, પ્રભુ જગતમાં કોઈને ના આવડે એવું સંગીત મને ફાવી જાય એવું વરદાન આપો. તથાસ્તુ. હવે તુંબરુ શું કરતો હતો મારી આગળ? અને પાછા પહોંચ્યા ભગવાન પાસે અને જે ગાયો, પણ ભગવાન રાજી ન થયા. કઈ નહીં, ઇનામે નહીં 35% ના આપ્યા, બીજું તો ક્યાં. ફરી પાછું એને હજારો વર્ષ સુધી સંગીતની સાધના કરી, સાત સાત મન્વંતર.
પણ ભગવાન છતાં રાજી ન થયા. એટલે નારદજીને એમ થયો તો પછી હવે હું ક્યાં જાઉં? ભોળાનાથનું વરદાન મેળવ્યું છે, સાત મન્વંતર હજારો વર્ષ સુધી સાધના કરી, છતાં ભગવાનને મારું સંગીત તુમ્રુના જેવું ગમતું નથી. એનું કારણ, એટલે સીધા તુમ્રુ પાસે પહોંચ્યા. તુમ્રુ બોલો, મહર્ષિ તું કઈ રીતે ગાય છે કે જેથી ઈશ્વર તારા ઉપર રાજી થાય છે? હું તો ગાય ગાયને થાક્યો, મારા તો કેટલા તાર તૂટી ગયા તંબુરાના, પણ મારા ઉપર ભગવાન રાજી નથી થતા અને તારું નામ લે છે. તુમ્રુ જેવું નથી આવડતું. એટલે તુમ્રુ કહે છે, જુઓ મામા, તુમ્રુ અને નારદજી મામા ભાણે જ થાય, બંને મહર્ષિઓ છે. તુમ્રુ કહે છે નારદજી ને, ઋષિરાજ જ્યારે ભગવાનને પાસે ગાવા બેસીએ ને ત્યારે ઈશ્વર મને વખાણશે, માણસો મારી કદર કરશે, મારી વાહવા થશે, મને ઇનામ બક્ષિસો મળશે. એ તમામ ભાવને કાઢી નાખીને ભગવાનની પાસે ગાવા બેસવાનું, કોઈ પણ ભાવ નહીં, અપેક્ષાઓ માત્ર છોડીને જો પ્રભુ પાસે ગાવા બેસીએ તો ભગવાન રાજી થાય છે. પછી ભલે ને ભૂલ હોય આપણા સંગીતમાં તોય શું? નારદજી વિચાર કર્યો તો હું તો અપેક્ષાઓથી ભરપૂર છું. નારદજી પહોંચ્યા દ્વારિકા, એ વખતે ભગવાન પ્રગટ થયેલા દ્વારિકામાં, દ્વારિકાધીશ તરીકે બિરાજે, સોનાની નગરી સોનાના મહેલમાં દ્વારિકાધીશ બિરાજતા હતા. નારદજી આવ્યા, ભગવાને સામેથી કહ્યું, કારણ કે પ્રભુએ જોયું કે હવે ગાંઠ નીકળી ગઈ છે ઓપરેશનથી, એટલે ભગવાને કહ્યું, નારદજી કંઈક સંગીત સંભળાવો. અને નારદજીએ ત્યાં ગાયું. દ્વારિકાધીશ રાજી 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 થઈ ગયા, પુષ્કળ બક્ષિસો આપી. સ્વામિનારાયણ ભગવાન આ પુરાણ કથા સંભળાવીને એમ કહેવા માંગે છે કે ઈર્ષા કરવી તો નારદજીના જેવી કરવી. કોઈ ભાઈની બહુ પ્રશંસા થતી હોય તો એ ભાઈ પાસે જઈને એમના જ સદગુણ તમે શીખો, પણ જે ઈર્ષાથી ભક્તનો દ્રોહ થાય એવી ઈર્ષા ક્યારે ન કરવી. ઈર્ષા અને નિંદા એ બે સગી બહેનો છે, જોડિયા બહેનો છે, એક સાથે જન્મી છે. જેની ઈર્ષા હોય જેની સાથે એની નિંદા કરે. જીવા ખાચરની ઈર્ષા હતી દાદા ખાચર સાથે, પણ દાદા ખાચરની જેમ જો એ ગુણિયાલ બન્યા હોત તો સ્વામિનારાયણ ભગવાનને કઈ વાંધો નહોતો, પણ દાદા ખાચરના જેવા ગુણ અપનાવવાના બદલે એની ખામી એની નિંદા. એટલે સ્વામિનારાયણ ભગવાને આ વચનામૃતમાં ખાસ આજ્ઞા કરી કે ગુણને ગ્રહણ કરો અને જો કોઈનું માન થતું દેખો, કોઈનું સન્માન થતું દેખાય તો કયા ગુણેથી એનું સન્માન થાય છે વિચારી લો અને એવા ગુણો અપનાવો. બાકી ભક્તનો દ્રોહ થાય કે નિંદા કરાય એવી ઈર્ષા નો ભગવાનના ભક્તોએ ત્યાગ કરવો.